રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજની તારીખ 4 સપ્ટેમ્બર બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા છે. આજે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. પુતિને વડાપ્રધાન મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે મોદીએ છેલ્લા 3 મહિનામાં 3 દેશોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવ્યું છે. માયાનગરી મુંબઈમાં આજે ફરી વરસાદ ત્રાટક્યો છે. મુંબઈથી થાણે સુધીમાં 2 થી 7 ઇંચ વરસાદ થયો છે. વરસાદને કારણે રેલવે ટ્રેક તથા રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ છે. વોર્ડ નંબર 12માં પણ અંધારપટ છવાયેલો છે. આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટર અસલમ ખિલજીએ આક્રમક વિરોધ કર્યો હતો. વિપક્ષે કમિશનર ઓફિસ પાસે ધરણા કર્યા હતા, તેમજ લાઇટ શાખાને તાળાબંધી કરાવવામાં આવી હતી. સમગ્ર મુદ્દે કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્યાનો નિકાલ નહીં થાય તો વિપક્ષે વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ખંભાળિયા પંથકની સગર્ભા સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહી હતી. તેણીએ બાળકને અધૂરા માસે જન્મ આપ્યો છે. પરીક્ષણ કરતા બાળકને સ્વાઇન ફ્લૂ ન હોવાનું નિવેદન થયું છે. અલબત્ત બાળક વહેલું જન્મેલું હોવાથી સારવાર હેઠળ છે. સમગ્ર કેસમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ખડેપગે સેવા આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે, જેને પગલે દેશના 55 એરપોર્ટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. જામનગરના એરપોર્ટ ઉપર પણ આ પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો છે. ઉપરાંત રાજકોટ, ભુજ અને સુરતમાં પણ આ નિયમ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પર આ નિયમ પહેલેથી જ અમલમાં છે. જામનગરના નવનીતરાય દયારામ કાકુ સાબુની દુકાનમાં કર્મચારી છે. 65 વર્ષીય નવનીતરાય દુકાન માટે પૈસા ઉપાડવા બેંકમાં ગયા હતા. બેંકમાંથી પૈસા લઈ તેઓ સાયકલ પર દુકાન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રતનબાઈ મસ્જિદ પાસે 2 શખ્સો તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધની સાયકલમાં ફાંસલો નાખી વૃદ્ધને પછાડ્યા હતા. વૃદ્ધ પડી જતા આરોપીઓએ 45,000 રોકડા ભરેલા થેલાની લૂંટ કરી હતી. જોત જોતામાં આરોપીઓના પલાયન થઈ ગયા હતા. LCB એ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.